નમસ્કાર એસએનડી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનો હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં ત્રિપુટી ગેંગે 20 લોકો સાથે છેતરપિંડી કરી હોવાના આરોપ. છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર વડોદરા પોલીસના સકંજામાં, 4 દિવસ રિમાન્ડ ઉપર. ભરૂચમાં છેતરાયેલા 20 લોકો એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. ભરૂચના બોમ્બે શોપિંગ સેન્ટરમાં તસ્કરોએ ખુલ્લા મોડે તસ્કરીને અંજામ આપવાનો કર્યો પ્રયાસ. શટરના તાળા તોડ્યા, મુખ્ય તાળું ન તૂટતા ચોરીને અંજામ આપવાનો નિષ્ફળ પ્રયાસ. સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસની કાર્યવાહી. વાલિયા તાલુકાના કેન્દ્રીય એજન્સીની ટીમોએ રેડ કરી હોવાના અહેવાલ. રેડના પગલે પંથકમાં કુતૂહલ. અંકલેશ્વરમાં 2 વર્ષ પૂર્વે બનેલા બ્રિજમાં ગાબડા પડ્યા. લોખંડના સળિયા ડોકિયા કરતા થતા ગાબડા પૂરવાનું અભિયાન શરૂ. ભરૂચમાં બોમ્બે શોપિંગ સેન્ટરમાં તસ્કરોએ ખુલ્લા મોડે તસ્કરી માટે તાળા તોડ્યા હોવાની ઘટના સામે આવી છે. જો કે મુખ્ય તાળું ન તૂટતા વિલા મોડે પરત ફરવાની ફરજ પડી હોવાના સીસીટીવી સામે આવી રહ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ભરૂચમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ક્રાઇમ રેટ ઉપર અંકુશ કેવી રીતે મેળવી શકાય તેના તમામ પ્રયાસો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યાં જ ભરૂચના સ્ટેશન રોડ ઉપર બોમ્બે શોપિંગ સેન્ટરમાં વહેલી સવારે ખુલ્લા મોડે તસ્કરોએ તસ્કરીને અંજામ આપવાના પ્રયાસો કર્યા હતા. તસ્કરોએ ઇલેક્ટ્રિક દુકાનના તાળા તોડી નાખ્યા હતા, પરંતુ તસ્કરોથી મહત્વનું તાળું સેન્ટ્રલ લોક ન તૂટતા તસ્કરોને મહેનત માથે પડી હતી અને તસ્કરો શટરના તાળા તોડવા માટેના સાધનો પણ સાથે લાવ્યા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તાળા તોડવામાં સફળતા મળી, પરંતુ એક મહત્વનું તાળું ન તૂટતા તસ્કરોને મહેનત માથે પડી હોય અને પરત ફરવાની ફરજ પડી હતી. સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે, જેમાં ખુલ્લા મોડે તસ્કરો તસ્કરીને અંજામ આપી રહ્યા છે. જો કે સમગ્ર મામલો હાલ તો પોલીસ મથકે પહોંચ્યો છે અને પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેડું મેળવવાના તમામ પ્રયાસો શરૂ કર્યા છે. અંકલેશ્વરમાં 2 વર્ષ પૂર્વે બનેલા બ્રિજમાં લોખંડના સળિયા ડોકિયા કરતા થતા ગાબડા પૂરો અભિયાન શરૂ કરાયું છે. અંકલેશ્વરમાં 125 કરોડના ખર્ચે બનેલા સુરવાડી બ્રિજના સળિયા દેખાતા થતા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને લીપા પોથીનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 2 વર્ષ પૂર્વે બનેલા બ્રિજમાં સળિયા દેખાતા થતા જ વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી હતી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે અંકલેશ્વર સુરવાડી બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને 2 જ વર્ષમાં બ્રિજ ઉપર સળિયા દેખાતા થતા ભ્રષ્ટાચારના પણ આરોપ લાગી રહ્યા છે. ભરૂચમાં ત્રિપુટી ગેંગે 20 લોકોને છેતર્યા હોવાનો મુખ્ય સૂત્રધાર વડોદરા પોલીસના સકંજામાં આવી જતા હાલ 4 દિવસના રિમાન્ડ ઉપર છે. તો એ ડિવિઝન પોલીસમાં 20 લોકોએ ફરિયાદ નોંધાવી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી અક્ષય સોલંકીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજીવ ધીરેન્દ્ર ચોંબે તથા તેની પત્ની સોનમ રાજીવ ચોંબે બંને રહે વડોદરા અર્થ આઇકોન ખોડિયાલ નગર પાસે તથા અન્ય એક પ્રતિક નરેશ ધડુક રહે વડોદરાઓએ ભરૂચના સોનેરી મહેલ નજીક આવેલ 7X કોમ્પ્લેક્સમાં ફાઇનાન્સ નામની ઓફિસ ભાડેથી રાખી વ્યાજખોરીથી છુટકારો મળે તેવો પેમ્પલેટ છપાવી
લોકોને તાત્કાલિક લોન અપાવવાની લોભામણી લાલચ આપી પ્રથમથી છેતરપિંડી કરવાના ઈરાદે એકબીજાની મદદગારી કરી પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું, જેમાં ફરિયાદીને 2,06,500 સાથે અન્ય 19 લોકોને ચૂનો ચોપડ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. અન્ય 19 લોકોની ઉપર નજર કરવામાં આવે તો મીનાબેન અશ્વિનભાઈ રાણા 80,000ની છેતરપિંડી થઈ છે. વસીમ ઇકબાલ પટેલ 3,00,000માં છેતરાયા છે. સલમાન અલી પટેલ આછોદનાઓ પણ 1,93,000માં છેતરાયા છે. મોહમ્મદ અશરફ ઘડિયાલી પણ 30,000ના ભોગ બન્યા છે. આવા 19 લોકો ભોગ બનતા પોલીસે હાલ તો ગુનો દાખલ કર્યો છે. હાલ તો માહિતી એવી પણ મળી રહી છે કે હાલ વડોદરામાં પણ કેટલાક લોકોને ચૂનો ચોપડ્યો હોય તેવી ઘટના સામે આવતા ભેજાબાદની વડોદરા ગોત્રી પોલીસે ધરપકડ કરી છે અને 4 દિવસના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ આરંભી છે. જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતાળા ભૂખે ન મળે આ પંક્તિ અહીંયા ભરૂચમાં સાર્થક થઈ ગઈ છે, કારણ કે વ્યાજખોરીના ઊંચા વ્યાજે ફેરવતા વ્યાજખોરો સામે પોલીસે ડ્રાઈવ ઉપાડી હતી અને એ વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહીના પગલે વ્યાજખોરોએ રૂપિયા આપવાનું બંધ કરતા તેનો સીધો લાભ ભરૂચમાં ભેજાબાજોએ ઉઠાવી ભાડેથી ઓફિસ રાખી 20થી વધુ લોકોને લોનના બહાને ડોક્યુમેન્ટ લઈ લોન મેળવી ગઠિયાઓ રફુ ચક્કર થઈ જતા ડોક્યુમેન્ટનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરાયો તે તમામ ભાંડો ફૂટ્યો છે. છેતરાયેલા લોકોએ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા ભરૂચ એ ડિવિઝન પોલીસે પણ 20 લોકો છેતરાયા હોવાની ફરિયાદ દાખલ કરી ભેજાબાદની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. નેત્રંગ તાલુકાના મોટા માલપુર ગામના આદિવાસી યુવાને રશિયામાં યુનિવર્સિટીમાં તબીબી ડિગ્રી મેળવી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોટા માલપુર ગામમાં રહેતા પ્રહલાદભાઈ વસાવા ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓના પત્ની ઘરકામ કરે છે, આદિવાસી ખેડૂતનો પુત્ર કદી મહેનત કરી રશિયાની પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરે છે. ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું, જે બાદ અન્ય શહેરમાં ઉચ્ચ અભ્યાસ હાંસલ કરી રશિયા ખાતે તબીબી અભ્યાસ માટે ગયા હતા. જેઓએ રશિયાની યુનિવર્સિટીમાં તબીબી ડિગ્રી મેળવી છે. આદિવાસી ખેડૂત પુત્ર ડોક્ટર જયદીપ વસાવાએ MBBS ડિગ્રી પ્રાપ્ત કરતા તેના પરિવારમાં સભ્યોમાં ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. સામાન્ય પરિવારના આદિવાસી યુવાને તબીબી ડિગ્રી મેળવતા સમાજમાં પણ તેની નોંધ લેવામાં આવી છે. આદિવાસી ખેડૂત પુત્ર MBBSની ડિગ્રી મેળવતા તાલુકા સાથે જિલ્લાનું પણ નામ રોશન કર્યું છે. જ્યારે તબીબી ડિગ્રી મેળવનાર ડોક્ટર જયદીપ વસાવાએ આ સિદ્ધિ પાછળ પોતાના માતા પિતા અને શિક્ષકોનો સિંહ ફાળો હોવાનું ઈચ્છા વ્યક્ત કરી હતી. મારું નામ વસાવા જયદીપ પ્રહલાદભાઈ, ગામનું નામ મોટા માલપુર, તાલુકો નેત્રાંગ, જિલ્લો ભરૂચ. મેં રશિયામાં 6 વર્ષ ભણીને ડિગ્રી MBBSની ડિગ્રી પ્રાપ્ત કરી છે પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીમાં. ફર્સ્ટ ઓફ ઓલ તો મેં મારા ગામમાં જ સ્ટડી કરી હતી, પ્રાથમિક શાળા મોટા માલપુર 1-6, અને ત્યાર પછી મેં એકલવ્ય મોડેલ સ્કૂલમાં કેવડિયા કોલોની એડમિશન લઈને ત્યાં મેં 7 અને 8 ધોરણ ત્યાં સ્ટડી કરી હતી, અને ત્યાર પછી મેં ભરૂચમાં 9, 10 અને 11, 12 અમે ભરૂચમાં સ્ટડી કરી હતી. ત્યાર પછી મેં પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈને 6 વર્ષ મેં ત્યાં સ્ટડી કરી, અને મેં મારા મમ્મી પપ્પાને હું થેન્ક યુ કહેવા માગું છું. એ લોકો અમારા દરેક સિચ્યુએશનમાં કોઈ બી વસ્તુની ના નહીં પાડી અને દરેક ખરાબ સિચ્યુએશનમાં બી એ લોકોએ મને સાથ આપ્યો છે. એ લોકોને હું થેન્ક યુ કહેવા માગું છું અને મારા આખા પરિવારને, અને મારા ખાસ ટીચર શિક્ષકોને પણ, મારા પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ અને મારા એકલવ્ય સ્કૂલના શિક્ષકોને પણ, દરેક મારા જે શિક્ષકો હતા એમને હું મારા દિલથી હું થેન્ક યુ કહેવા માગું છું. એમને તમારા સાચા સારા માર્ગદર્શનના લીધે હું અહીંયા સુધી આવ્યો છું, મને ડિગ્રી મળી છે. ખૂબ ખૂબ આભાર. અને બીજું કે હું વસા સમાજનો ડૉક્ટર થઈને હું ખૂબ 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 એટલે કે બહુ જ પ્રાઉડ ફીલ કરું છું કે હું વસા સમાજનો ડૉક્ટર બન્યો, અને હું મારાથી જેટલી સેવા થાય હું મારા સમાજની સેવા કરીશ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગંદકીથી મચ્છરોના ઉપદ્રવથી ભયંકર રોગચાળાની દહેશત વચ્ચે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ રોષ ઠાલવ્યો હતો. 4 દિવસમાં જે
ખાડાઓ નહીં પૂરે તો હું નગરપાલિકામાં તાળા મારી દઈશ. આ મારી ચીમકી સમજવાની. ભલે તમે મને અરેસ્ટ કરો, મને એની ચિંતા નથી, પણ આ ચાર દિવસમાં કામ નહીં થાય તો હું 100% નગરપાલિકામાં તાળા મારી દઈશ. જય હિન્દ, જય ભારત. ભરૂચ શહેરમાં વરસતા વરસાદ વચ્ચે પણ ગંદકીના સામ્રાજ્યથી ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ કચરા પેટી નહીં પરંતુ ભંગાળ બની ગઈ હોય તેવા આક્ષેપો થયા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કચરા પેટીઓ અત્યંત ગંભીર પ્રકારની જોવા મળી રહી છે અને વરસાદી પાણી સાથે કચરાના ગંદકીના મચ્છરોના ઉપદ્રવ જોવા મળી રહ્યા છે, જેના કારણે કચરા પેટી ખાસ કરીને નવી મૂકવાની માંગ ઉઠી રહી છે અને મચ્છરોના ઉપદ્રવથી ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સાથે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ પણ નગરપાલિકા સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે. હું સાદિકભાઈ લવલી, આમ આદમી પાર્ટી પ્રદેશ માઇનોરિટી સેલ ઉપપ્રમુખ. આજે થોડા સમય પછી 29 મોહરમનું બહુ મોટું જુલુસ નીકળવાનું છે, તે ઠેર ઠેર નીકળવાનું છે અને જે ગંદકી રોડ પર મુસ્લિમ સોસાયટીના એરિયામાં અહીંથી જે રોડ જંબુસર જાય એ રોડ પર બંને સાઈડ એટલી બધી ગંદકી મૂકેલી છે જેથી આવતા જતા લોકો મુસાફરોને બહુ હાલાકી ભોગવી પડે એમ છે અને આ ગંદકીથી ઘણા લોકોને સ્વાસ્થ્યનું પણ નુકસાન થાય એમ છે. અને થોડા સમય પછી અમારો તહેવાર આવવાનો છે, મહોરમ તહેવાર આવવાનો છે, તેમાં ઘણા જુલુસ નીકળશે, તાજિયા નીકળશે, એમાં આ નડતર રૂપ આ કચરો થાય છે. નગરપાલિકા એમ કહે છે કે સ્વચ્છતાનું અભિયાન અમે ચલાવીએ છીએ, પણ અહીંયા જ્યારે મેં સર્વે કર્યું તો બધાએ મને એમ કીધું કે અહીંયા સાફ સફાઈ કરવા કોઈ આવતું નથી અને સ્થિતિ જોતા એવું લાગે છે કે અહીંયા ખરેખર સાફ સફાઈ થતી નથી. તો તમે સાફ સફાઈ નહીં કરો ને દિન 4 જે તમે આખું રોડ એને પેચિંગ નહીં કરો ને એમાં જો મારી અહીંથી નીકળતી જુલુસ કે તાજિયાઓને કંઈ તકલીફ થઈ તો આ આખો કચરો હું જાતે ભરીને નગરપાલિકા પ્રમુખશ્રીના ઓફિસમાં ઠલવી દઈશ અને 4 જે ખાડાઓ નહીં પૂરે તો હું નગરપાલિકામાં તાળા મારી દઈશ. આ મારી ચીમકી સમજવાની. ભલે તમે મને અરેસ્ટ કરો, મને એની ચિંતા નથી, પણ આ 4 કામ નહીં થાય તો હું 100% નગરપાલિકામાં તાળા મારી દઈશ. જય હિન્દ, જય ભારત. મણિપુરની ઘટનાને લઈ આદિવાસી સમાજના વિરોધના વંટોળ સાથે આવેદનપત્રો અપાઈ રહ્યા છે. મણિપુરમાં આદિવાસી સમુદાયમાં સમાવવા બાબતે થઈ રહેલા તોફાનમાં આદિવાસીઓ સાથે થઈ રહેલા કથિત અત્યાચાર અટકાવવા અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા સ્થાપવા બાબતે આદિવાસી સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધિત ઝઘડિયા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. મણિપુરમાં 3 રોજથી તોફાનો ફાટી નીકળ્યા છે જે હજુ સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યા. દિવસે ને દિવસે હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. આ તોફાનોમાં અત્યાર સુધી 150 વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 60,000 વધુ લોકો વિસ્થાપિત થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં 2 કૂકી આદિવાસી મહિલાઓને નગ્ન કરીને રસ્તા ઉપર ચલાવવામાં આવી રહી છે. ત્યારબાદ સામૂહિક બળાત્કાર પણ કરવામાં આવ્યા હોવાના સમાચારો સામે આવતા સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઝઘડિયા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં પણ આવી છે. આજે આજ રોજ 21/7/2023 ના રોજ જે મણિપુરની ઘટના બની છે એ બાબતે ઝઘડિયા ખાતે જે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે અમે મોટી સંખ્યામાં આવ્યા છીએ. જે મણિપુરનો જે મુદ્દો છે એ મણિપુરના મુદ્દા પર આજે ભારત દેશનું એક પૂર્વોત્તરી રાજ્ય છે મણિપુર, એ રાજ્યમાં બિન આદિવાસી લોકોને આદિવાસી જે બનાવવા માટે જે સરકારની પહેલ હતી
એના લીધે જે મોટા પ્રમાણમાં ત્યાં આજે તમે જુઓ કે જે બે કોમ વચ્ચે જે લડાઈ ઝઘડો કરવામાં આવ્યો છે અને મણિપુરની જે ઘટના છે એ દેશ માટે અત્યંત દુઃખદાયી ઘટના છે અને આવી ઘટનાઓ જે બને છે એ ઘટનાઓ આખા દેશના આદિવાસીઓએ ભેગા થઈ ને આવી ઘટનાઓને અંજામ ન થાય એ માટે આ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને અમે આ પ્રાંત સાહેબ દ્વારા જે આવેદન આપવામાં આવે છે અને આ ઘટના તાત્કાલિક ધોરણે બંધ થાય. જો આ ઘટના બંધ ન થાય તો આનાથી બી ઉગ્ર આંદોલનો આદિવાસીઓ કરશે એવી વાત અમે યુવાનો દ્વારા કરીએ છીએ. ભરૂચ જિલ્લામાં પણ આદિવાસી સમાજ દ્વારા મણિપુરની હિંસક રોકવાની માંગ સાથે આદિવાસી સમાજ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચમાં પણ ખાસ કરીને મણિપુરમાં જે ઘટના ઘટી છે તેને વખોડવામાં આવી રહી છે અને આદિવાસી સમાજ ઉપર અત્યાચાર રોકવાની માંગ સાથે ભરૂચ કલેક્ટરમાં પણ એક લેખિત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. મારું નામ રાકેશ ચૌધરી, હું ભારતીય ટ્રાઇબલ ટાઈગર્સના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું. આજરોજ અમે અહીં ભરૂચ જિલ્લા કલેક્ટરને મણિપુરમાં જે હિંસક ઘટનાઓ થઈ રહી છે તે બાબતે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. હાલમાં જ 19 તારીખના રોજ એક વિડીયો વાયરલ થયો છે જેમાં કુકી આદિવાસી સમુદાયની જે બે મહિલાઓ છે એ મહિલાઓને નગ્ન પરેડ કરવામાં આવી ત્યારબાદ એમની સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું અને આ જે મણિપુરમાં હિંસક ઘટનાઓ થઈ રહી છે તે 3 મેથી શરૂઆત થયેલી છે. જો કે અત્યાર સુધી આપણા દેશના જે વડાપ્રધાન છે માનનીય નરેન્દ્રભાઈ મોદી તેઓ આ બાબતે એકદમ ચૂપ છે અને સાથે સાથે આપણા દેશની જે મુખ્ય ધારાની મીડિયા કહેવાય છે એ મીડિયા પણ ચૂપ છે. તો આ જે વિડીયો વાયરલ થયો છે વિડીયો થકી ત્યાંના જે આદિવાસીઓ છે આદિવાસીઓ પર કયા પ્રકારનો અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે ઘટના હવે સામે આવી છે. તો એ બાબતે અમે કલેક્ટરને રજૂઆત કરવામાં આવ્યા માટે આવ્યા છે કે અમારી જે રજૂઆત છે તે તમે તમારા મારફતે રાષ્ટ્રપતિ સુધી પહોંચાડો અને મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે પ્રયાસ કરવામાં આવે અને સાથે સાથે ત્યાંના જે આદિવાસીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે તો તેમને ન્યાય મળી રહે એવી આશા સાથે અમે આજ રોજ અહીં કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ઝઘડિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે મુલદ ગામે નવી વસાહતમાં રહેતા નરેશ ઉર્ફે લંગડો શાંતિલાલ વસાવાના ઘરે રેડ કરવાના રહેણાંક ઘરની અંદર ટેબલની નીચે ગોદડા વેચાણ કરવાના ઈરાદે સંતાડી રાખેલા ભારતીય કિંમત રૂપિયા અંદાજે 26,100 અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો 180 બોટલ મળી આવી હતી. સ્થળ પરથી ઝઘડિયા પોલીસે નરેશ ઉર્ફે લંગડો શાંતિલાલ વસાવાને ઝડપી લઈ તેને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે. તેમજ અન્ય એક કિસ્સામાં અનિલ વસાવાને પણ વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે. મણિપુરની ઘટના મુદ્દે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરાયો હતો. મણિપુર કે આરોપીઓ કો ફાંસી દો, ફાંસી દો, ફાંસી દો. મણિપુર કે આરોપીઓ કો ફાંસી દો, ફાંસી દો, ફાંસી દો. મણિપુર કે આરોપીઓ કો ફાંસી દો. મણિપુરમાં મહિલાઓ સાથે થયેલા સામૂહિક બળાત્કાર પાશવી કૃત્ય બાબતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની આગેવાનીમાં આવેદનપત્ર ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને તે ઉપર થતા અત્યાચાર રોકવા અને આરોપીઓ સામે કડકમાં કડક સજાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે. હું પિયુષ પટેલ, ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ, આજે એક ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન પત્ર પાઠવવા માટે આવ્યા છે. કારણ કે આજે દેશની અંદર કઈ કેટલી વખત બળાત્કારના ગુનાઓ બનતા હોય છે, પરંતુ આ ભાજપ સરકારે આજ દિન સુધી કોઈ એવો કાયદો વ્યવસ્થા કોઈ એવી બનાવી નથી કે જેના કારણે એક બળાત્કાર કરવા માટે જે વિચાર પણ આવે ને તો પણ એના પગ ધ્રુજવા જોઈએ એવો કોઈ પણ આજ દિન સુધી એવો કોઈક જે કહેવાય મજબૂત જે કોઈક ઈરાદો કહેવાય એવો કોઈક એ લોકો આજ દિન સુધી લીધો નથી અને એવી કોઈક સજા જ દિન સુધી થઈ નથી. તો આજે મણિપુરની અંદર જે ઘટના બની છે, આજે એક દીકરીને
આજે નગ્ન અવસ્થાની અંદર આખા ગામની અંદર એ લોકો લઈને ફરતા હોય અને આટલા બધા પુરુષો સાથે જ્યારે આપણા દેશના વડાપ્રધાન 9 દિવસના માતાજીના ઉપવાસ કરતા હોય તો આજે આ પણ કોઈની મા બેન દીકરી હતી અને એની સાથે આટલું એક કહેવાય ને ખરાબ કૃત્ય જે થયું છે એ કૃત્ય બિલકુલ શરમજનક છે અને આમ આદમી પાર્ટી એને સખત શબ્દની અંદર એને વખોડે છે કે આપણા દેશની અંદર કાયદો વ્યવસ્થા તો છે પણ એ ફક્ત અને ફક્ત નામની રહી ચૂકી છે અને આજે દેશની અંદર જે કડક કાયદો કહેવાય જેને આટલો બધો ખુલ્લામ વિડીયો થઈ રહ્યો છે આજે દેશની દીકરી સાથે આટલું ખરાબ કૃત્ય થયું છે જલ્દીથી જલ્દી એને સજાઓ થાય એવી અમે આશા રાખીએ છીએ. વાલે તાલુકામાં કેન્દ્રીય એજન્સીની ટીમોએ રેડ કરી હતી જેના પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. વાલે તાલુકામાં કેન્દ્રીય એજન્સીની ટીમે રેડ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આ રેડ સુરતમાં તાજેતરમાં ઝડપાયેલા 25 કરોડના સોનાની દાણ ચોરી સાથે સંલગ્ન હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. જોકે હજુ સુધી મામલાની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં પણ આવી નથી. સ્થાનિક પોલીસ સૂત્રો પાસેથી હલચલ જોવા મળી રહી છે, પરંતુ આખા મામલે કોઈ પણ અધિકારી મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે વાલિયા તાલુકામાં જે શખ્સની પૂછપરછ ચાલી રહી છે તે સોનાના વેપાર સાથે સંકળાયેલો છે અને વારંવાર વિદેશ જતો હોવાની પણ માહિતી સાંપડી રહી છે. જોકે ટીમ કયા મામલાને લઈને તપાસ કરી રહી છે તે સત્તાવાર માહિતી જાહેર થયા બાદ જ સામે આવી શકે તેમ છે. ભરૂચમાં ત્રિપુટી ગેંગે 20 લોકો સાથે છેતરપિંડી કરી હોવાના આરોપ. છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર વડોદરા પોલીસના સકંજામાં, 4 દિવસ રિમાન્ડ ઉપર. ભરૂચમાં છેતરાયેલા 20 લોકો એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. ભરૂચના બોમ્બે શોપિંગ સેન્ટરમાં તસ્કરોએ ખુલ્લા મોડે તસ્કરીને અંજામ આપવાનો કર્યો પ્રયાસ. શટરના તાળા તોડ્યા, મુખ્ય તાળું ન તૂટતા ચોરીને અંજામ આપવાનો નિષ્ફળ પ્રયાસ. સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસની કાર્યવાહી. વાલિયા તાલુકાના કેન્દ્રીય એજન્સીની ટીમોએ રેડ કરી હોવાના અહેવાલ. રેડના પગલે પંથકમાં કુતૂહલ. અંગ્રેસરમાં 2 વર્ષ પૂર્વે બનેલા બ્રિજમાં ગાબડા પડ્યા. લોખંડના સળિયા ડોકિયા કરતા થતા ગાબડા પૂરવાનું અભિયાન શરૂ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.